નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં છઠ્ઠો એકમ છે દહન અને જ્યોત. મિત્રો, રોજિંદા જીવનમાં વ્યવહારમાં તમે ઉદ્યોગો તેમજ કેટલાક વાહનોમાં બળતણ તરીકે કેટલાક પદાર્થોનો ઉપયોગ તમે જોયો હશે, જેમાં પેટ્રોલ ડીઝલ જેવા પદાર્થોનો સમાવેશ કરી શકાય. આના સિવાય કેટલાક બીજા બળતણ પણ તમે ઓળખો છો, જેમ કે છાણા, લાકડા, કોલસો વગેરે ઘણા બધા બળતણ તમે ઓળખો છો. આ બધા બળતણમાં સીએનજી, એલપીજી જેવા પદાર્થોનો પણ સમાવેશ થાય છે. મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે એ જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસો સળગે છે તો એ કોલસામાંથી તમને જ્યોત જોવા મળતી નથી. તો આ સળગવાની જે ક્રિયા છે એ એક રાસાયણિક પ્રક્રિયા છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલીક વખત જ્યોત જોવા મળે છે, ક્યારેક જ્યોત જોવા મળતી નથી. તો બળતણમાં જ્યોત જોવા મળે છે એના પ્રકારો વિશે આપણે સમજીએ. ધોરણ 7માં તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની પ્રક્રિયા જોઈ છે. એ પ્રક્રિયામાં મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ, ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને મેગ્નેશિયમની પટ્ટીનું દહન કહેવામાં આવે છે. કોલસાના ટુકડાને તમે ચીપિયા વડે પકડીને જ્યોત પાસે લઈ જાઓ તો એ જ્યોત સાથે સળગશે નહીં, પરંતુ કોલસાના સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે રાસાયણિક પ્રક્રિયાને દહન કહેવામાં આવે છે. જે પદાર્થનો દહન થાય તે પદાર્થને દહનશીલ પદાર્થ કહેવામાં આવે છે અને એ પદાર્થને બળતણ પણ કહે છે. આ બળતણ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોઈ શકે છે. આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન નિહાળીએ. આ મેગ્નેશિયમની પટ્ટીનું જ્યારે દહન થાય છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હવામાંના ઓક્સિજન સાથે પદાર્થ સંયોજાઈને નવો પદાર્થ બને છે અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને દહન કહેવામાં આવે છે. આપણે જોયું કે કેટલીક દહનની પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ ઉર્જા અને ધગધગતા પ્રકાશ સ્વરૂપે આપણને દહન થતો જોવા મળે છે. આપણા શરીરમાં ખોરાકનું પણ દહન થાય છે. તમે કેટલાક પદાર્થો જે સળગી શકે એટલે કે દહનશીલ પદાર્થ છે કે અદહનશીલ પદાર્થ છે એને તમે ઓળખીને કોષ્ટક 6.1માં એની નોંધ કરી શકો છો. હવે કોઈ પણ પદાર્થને દહન માટે શું જરૂરી છે એની એક પ્રવૃત્તિ આપણે નિહાળીએ. અહીંયા આપણે એક મીણબત્તી સળગાવી છે. એની બંને બાજુ લાકડાના અથવા તો પથ્થરના નાના બે ટુકડા મૂકીને એની ઉપર આવી ઉપરથી અને નીચેથી બંને બાજુથી ખુલ્લી હોય એવી એક કાચની ચીમની મૂકીશું અને મીણબત્તી ક્યાં સુધી સળગે છે એનું અવલોકન આપણે કરીશું. અવલોકન કરતા આપણને ખબર પડે છે કે મીણબત્તી સળગતી રહે છે. હવે આપણે નીચેના ટુકડાને ખસેડી લઈએ અને મીણબત્તી ક્યાં સુધી સળગે છે એ જોઈશું. અહીંયા આપણે મીણબત્તીને જ્યોત નાની થતી જોઈ શકીએ છીએ. હવે આપણે મીણબત્તીને સળગાવી ઉપરથી પણ બંધ કરીને અવલોકન કરીશું. મીણબત્તી સળગે છે એની ઉપર ચીમની મૂકીએ અને ઉપરથી પણ આપણે ઢાંકણ બંધ કરી દઈએ. અહીંયા આપણે એ વાત નોંધી શકીએ છીએ કે જ્યારે નીચેથી અને ઉપરથી બંને બાજુથી બંધ હોય ત્યારે મીણબત્તી તરત જ ઓલવાઈ જાય છે. આ પ્રવૃત્તિમાં આપણે એ બાબતની નોંધ કરી કે મીણબત્તી પાસે જે ચીમની મૂકેલી છે એ મીણબત્તીની જ્યોતને નીચેથી અને ઉપરથી બંને બાજુથી હવા મળે છે ત્યારે એ સતત સળગતી રહે છે. જ્યારે નીચેથી હવા મળતી બંધ થાય છે એટલે ઉપરની બાજુથી હવા મળતી હોય ત્યારે મીણબત્તી થોડા સમયમાં ઓલવાઈ જાય છે. અને જ્યારે નીચેથી પણ બંધ હોય અને ઉપરથી પણ બંધ કરવામાં આવે અને એક પણ બાજુથી એને હવા મળતી ન હોય ત્યારે મીણબત્તી તરત ઓલવાઈ જાય છે. આ પ્રવૃત્તિમાંથી આપણે એ સમજી શકીએ કે મીણબત્તીને સળગવા માટે ઓક્સિજનની જરૂર છે, એટલે કે હવામાં રહેલો ઓક્સિજન જરૂરી છે. સૂર્યમાંથી આપણને મળતી ઉર્જા એમાં પણ પ્રકાશ અને ઉર્જા સમાયેલી છે. ત્યાં પણ કોઈક દહનની પ્રક્રિયા થતી હશે. આ દહનની પ્રક્રિયા સૂર્યમાં કઈ રીતે થાય છે,
શું બનતું હશે એનો અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરશો. તમારા ઘરે લોખંડનો તવો હોય, એના ઉપર તમે લાકડાનો કોલસો સળગતો હોય એને મૂકી એના ઉપર કોઈક ઢાંકણને ઢાંકી દઈ એનું પણ તમે અવલોકન કરી શકો કે થોડા જ સમયમાં એ કોલસો બુજાઈ જાય છે. ક્યારેક દીવાસળીને તમે જાતે સળગતા જોઈ છે? ના. ઉનાળાની ઋતુમાં સખત ગરમી હોય ત્યારે કેટલીક વાર જંગલોની અંદર દાવાનળ ફાટી નીકળે છે, એટલે કે જંગલમાં આગ લાગે છે. ક્યાંક સૂકો ઘાસ સળગે છે અને પછી વૃક્ષો સળગે છે અને સમગ્ર જંગલની અંદર આગ ફેલાઈ જાય છે. તો આ આગ કઈ રીતે લાગતી હશે? શું ઘાસ એની મેળે સળગે છે? તમે એક પ્રવૃત્તિ દ્વારા આ વસ્તુ સમજી શકો છો. શું દીવાસળી, આ દીવાસળીની સળી એ પોતાની મેળે સળગે છે? એ કઈ રીતે સળગે છે? તો જ્યારે એને ઘસવામાં આવે ત્યારે ઘર્ષણના કારણે, ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે એ સળગે છે. તમે કાગળને ક્યારે જાતે સળગતા જોયું છે? ના. તમે દીવાસળીની મદદથી કાગળને સળગાવી શકો તો એ તરત સળગી જશે. આવી જ રીતે તમે દીવાસળીની મદદથી લાકડાને સળગાવવાનો પ્રયત્ન કરશો તો લાકડું તરત સળગશે નહીં. એનું કારણ છે કે કોઈ પણ બળતણનું અથવા તો કોઈ પણ દહનશીલ પદાર્થનું એક તાપમાન ચોક્કસ બિંદુ સુધી પહોંચે ત્યારે જ એ પદાર્થ સળગે છે, અને તાપમાનના આ બિંદુને જ્વલન બિંદુ કહેવામાં આવે છે. એટલે કે દરેક પદાર્થમાં તે ચોક્કસ જ્વલન બિંદુ હોય છે કે જે તાપમાન સુધી એ પદાર્થને ઉષ્મા મળે ત્યારે એ પદાર્થ સળગી શકે છે. એટલે કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થની સળગવાની શરૂઆત થાય તે તાપમાનને તે પદાર્થનો જ્વલન બિંદુ કહેવામાં આવે છે. એટલા માટે જ ઓરડાના તાપમાને દીવાસળી સળગતી નથી, પરંતુ એને જ્યારે ઘર્ષણ કરવામાં આવે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે, એના જ્વલન બિંદુ સુધી ઉષ્મા પહોંચવાના કારણે એ દીવાસળી સળગે છે. આ માચિસ બનાવવાનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. હાલમાં જે માચિસનો આપણે ઉપયોગ કરીએ છીએ એ લગભગ 200 વર્ષથી આપણે ઉપયોગમાં લઈએ છીએ. એ પૂર્વે પ્રાચીન ઇજિપ્તમાં લગભગ 5000 વર્ષ પહેલા પાઇન વૃક્ષના લાકડાને સલ્ફરમાં પલાળીને પછી એનો ઉપયોગ કરવામાં આવતો. હાલમાં એ માચિસ સલામત માચિસ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરમાં ઉપયોગમાં લેવાતું કેરોસીન, લાકડું વગેરે કેટલાક પદાર્થો એ કયા તાપમાને સળગે છે આપણને ખબર છે કે લાકડું ઝડપથી સળગતું નથી, કેરોસીન ઝડપથી સળગે છે. એનો અર્થ એવો થાય કે કેરોસીનનો જ્વલન બિંદુ એ લાકડાના જ્વલન બિંદુ કરતા નીચું છે, અને એટલા માટે જ એનો સંગ્રહ યોગ્ય સ્થાને કરવો હિતાવહ છે. આપણે એક પ્રવૃત્તિ નિહાળીએ. અહીંયા એક કાગળનો ટુકડો છે, એને ચાર બાજુથી વાળીને આપણે એક નાનો કપ જેવી રચના કરીએ. હવે એને બાળવાનો પ્રયત્ન કરીએ તો એ શું થશે એ આપણે જોઈએ. આ કાગળનો કપ આપણને બળતો જણાય છે, તરત સળગી જાય છે. એવો જ બીજો કાગળનો કપ આપણે બનાવીશું, એમાં આપણે આશરે 50 મિલીલીટર જેટલું પાણી ઉમેરીશું. આ પાણીવાળા કપને હવે આપણે ગરમ કરીશું. તમે જોઈ શકો છો કે આ કાગળ જલ્દી તરત સળગતું નથી. અને અંદરનું પાણી પણ આપણને ગરમ થયેલું જણાય છે. તો આવી રીતે આપણે કાગળના કપની અંદર પાણી ગરમ કરી શકીએ. એ પાણી ઉકળે ત્યાં સુધી આપણે ગરમ કરી શકીએ છીએ. એનું ચોક્કસ કારણ છે કે કાગળ જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાગળનો જ્વલન બિંદુ જેટલું એને તાપમાન પ્રાપ્ત થાય ત્યારે કાગળ સળગી ઉઠે છે, અને જ્યારે કાગળમાં પાણી ભરવામાં આવે ત્યારે એ પાણી કાગળને મળેલું તાપમાન મેળવી લે છે, અને કાગળનું તાપમાન એના જ્વલન બિંદુ સુધી પહોંચવા દેતું નથી, અને એના કારણે પાણી ભરેલા કાગળના કપ સળગી શકતા નથી. આમ પાણીની હાજરીમાં કાગળ એના જ્વલન બિંદુ જેટલું તાપમાન પ્રાપ્ત કરતું નથી. જે ઝડપથી સળગી શકે એવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવામાં આવે છે. જેમ કે કાગળ એ જલ્દી સળગી જાય છે, જ્વલનશીલ પદાર્થ છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલપીજી વગેરે જેવા પદાર્થો અત્યંત જ્વલનશીલ પદાર્થો ગણાય છે.
તમે ક્યારેક વ્યવહારમાં આગ લાગવાની ઘટના સાંભળી હશે, ક્યારેક જોઈ પણ કદાચ હશે. તો આગ જ્યારે લાગે છે ત્યારે તમે ફાયર બ્રિગેડ ને યાદ કરો છો, અને ફાયર બ્રિગેડ જ્યારે એ આગ ઓલવવા માટેનો પ્રયત્ન કરે છે, એ કઈ રીતે પ્રયત્ન કરે છે એ સમજીએ. આગને નિયંત્રિત કરવા માટે ફાયર બ્રિગેડના જવાનો એ જ્યાં આગ લાગી હોય ત્યાં પાણીનો છંટકાવ કરે છે. આ પાણીનો છંટકાવ કરવાથી જે વસ્તુ બળે છે, બળતણ તરીકે જે વસ્તુ હોય એનું તાપમાન નીચું લાવવા પ્રયત્ન કરે છે, અને પાણી છાંટવાથી એ બળતણ તરીકે જે પદાર્થ સળગી રહ્યો છે એ પદાર્થનું તાપમાન નીચું લાવે છે, અને જ્વલન બિંદુ કરતા નીચું તાપમાન થવાના કારણે એ પદાર્થ સળગતો બંધ થાય છે. ત્યાં પાણીમાંથી વરાળ બનવાના કારણે એ વરાળ હવા સાથે, એટલે કે હવામાંના ઓક્સિજન સાથે એ બળતણનો સંપર્ક પણ કાપે છે અને આગ કાબૂમાં આવે છે. પરંતુ જ્યારે વીજળીથી આગ લાગે છે ત્યારે પાણીના છંટકાવ દ્વારા આગને ઓલવવાનો પ્રયત્ન નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગને ઓલવવા માટે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. એક બળતણ છે, અને બીજો હવા સાથેનો સંપર્ક એટલે કે ઓક્સિજન, અને ત્રીજો છે ગરમી એટલે કે જ્વલન બિંદુ જેટલો તાપમાન. તો આગને નિયંત્રણમાં લાવવા માટે ક્યારેક મોટે ભાગે એને જ્વલન બિંદુ કરતા નીચા તાપમાને લઈ જવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે, અને ક્યારેક બળતણને દૂર કરવું સરળ નથી. ક્યારેક ઇમારતને આગ લાગે તો આખી ઇમારત જ બળતણ છે, તો એ ઇમારતને દૂર કરવી શક્ય નથી. એટલા માટે મોટે ભાગે બળતણ તરીકે જે પદાર્થ સળગે છે એનું જ્વલન બિંદુ કરતા તાપમાન નીચું લાવવાનો પ્રયત્ન કરાય છે. ત્યારબાદ બીજો ઉપાય છે હવા દ્વારા એનો સંપર્ક કાપવાનો, એટલે કે હવા અને બળતણ એની વચ્ચે નો સંપર્ક કપાય તો આગને નિયંત્રણમાં લાવી શકાય છે. લાકડા જેવા જ્વલનશીલ પદાર્થો દ્વારા આગ લાગે ત્યારે જ્વલન બિંદુ કરતા નીચું તાપમાન લાવવા માટે પાણી દ્વારા એને આગ બુઝાવવું સરળ છે. પરંતુ જ્યારે જ્વલનશીલ પદાર્થો જેવા કે પેટ્રોલ વીજળીથી લાગેલી આગને કાબૂમાં લેવા માટે પાણી ઉપયોગમાં લઈ શકાતું નથી, ત્યારે અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે જે ઓક્સિજન કરતા ભારે હોવાના કારણે એ બળતણ અને હવામાંના ઓક્સિજન વચ્ચે એક ઢાબળા જેવું કામ કરે છે, જે હવામાંના ઓક્સિજન સાથે બળતણનો સંપર્ક કાપે છે અને આગને કાબૂમાં લઈ શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો બીજો ફાયદો એ છે કે એ વીજળીના ઉપકરણોને કોઈ નુકસાન પહોંચાડતું નથી, અને બળતણનું તાપમાન પણ નીચું લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દહન એટલે શું, દહનશીલ પદાર્થો, અદહનશીલ પદાર્થો, જ્વલન બિંદુ, આગને નિયંત્રણમાં લાવવાના ઉપાયો, એના વિશે આપણે શીખ્યા.